સર આ સરકારી હોસ્પિટલ છે. હા જી આ છે. અરે યાર તને ક્યાં લાગ્યું? અહીંયા લાગ્યું, અહીંયા લાગ્યું. દબાવવા દે, દબાવવા દે. ઓકે ઓકે ચિલ. સારું થયું હું બચી ગયો, નહીં તો તારી જગ્યાએ મારી ટિકિટ કપાઈ જાત. હે ભગવાન ધન્યવાદ. બાઇકના વિશે વિચારું છું તો આ ઘા કરતા તો મને બાઇકની વધારે ચિંતા થાય છે. હિટ એન્ડ રનનો કેસ હતો મહેશ. એ ટ્રકવાળો મને છોડીને જતો રહ્યો. જો એ મારા હાથમાં આવી જાત ને તો કોઈ પણ હાલતમાં એને મૂકેત નહીં, એને ત્યાં જ ઉડાડેત. એકચ્યુઅલી એ દિવસથી લીલાનો પણ કંઈ પતો જ નથી. આર યુ શ્યોર એને કાંઈ જ નથી થયું? એવું તો નથી ને કે ક્યાંક બેભાન થઈને પડી હોય? એ જ છોકરી મને એડમિટ કરીને ગઈ છે એવું ડોક્ટરે મને કહ્યું છે. એટલે તને એડમિટ કર્યો અને પોતે જ નીકળી ગઈ અહીંયાથી? હેલો. હેલો, લીલા બોલું છું. લીલા, સોરી હું તમને 3 દિવસથી મળી નથી શકી. કેમ છો તમે? હું ઠીક છું. તું ક્યાં છે? ગઈકાલે હોસ્પિટલમાં ફોન કરી તમારા વિશે પૂછ્યું. ડોક્ટરે કહ્યું કે તમે ઠીક છો, તમને કંઈ નથી થયું. થેન્ક ગોડ. સોરી, અત્યારે હું તમારી પાસે નથી. મહેશના નામે મેં જ તમને ત્યાં દાખલ કરાવ્યો હતો. મારે ઉતાવળમાં નીકળવું પડ્યું. મને સમજાઈ નહોતું રહ્યું કે કોની સાથે શું વાત કરું. મારા મમ્મી પપ્પાને કોઈએ બહુ જ માર્યા છે. અત્યારે એમની પાસે હોસ્પિટલમાં છું. ડોક્ટરના કહેવા પ્રમાણે એમનું બચવું થોડું મુશ્કેલ છે. મારે પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. ઇટ્સ અ બ્લાઇન્ડ અટેમ્પ્ટ. કઈ સમજમાં નથી આવી રહ્યું. અટેમ્પ્ટ? આ શું બોલે છે તું? એ દિવસે જે ટ્રકથી ભટકાણા, એ એક્સિડન્ટ નહોતો. એ મને મારવા માટે મોકલાવ્યા હતા. જ્યારે હું તમને એડમિટ કરી રહી હતી ત્યારે પપ્પાનો ફોન આવ્યો અને આ બધું જણાવ્યું અને મને જલ્દી પાછી આવી જાય એમ કહ્યું. જ્યારે આપણી વાત થઈ રહી હતી એ જ વખતે એમના ઉપર પણ હુમલો થયો. મને એ સંભળાયું. પણ તારી ફેમિલી સાથે આ બધું શું કામ થાય છે? હુમલો શું કામ કર્યો? આઈ એમ રિયલી સોરી. તમારી જે હાલત થઈ છે મારા લીધે છે. હવે એક પળ પણ ના રોકાતા જલ્દીથી ઘરે જતા રહ્યો. તમારા ઘરે પહોંચ્યા પછી ફોન કરીશ. તારો પૂરો આ પ્લાન સાથે એક્સિડન્ટ કરાવ્યો અને એ પણ રોંગ સાઈડ અને ટ્રકથી, એવું જણે કહ્યું ને? પણ શું કામ? એને પણ ખબર નથી, એ કંઈ નથી જાણતી. આ તો ગડબડ છે યાર, ચક્કર શું છે? આટલું થયા બાદ પણ તું એને મળવા જઈ રહ્યો છે અને એની સાથે રહેવાનું પણ છે, શું કામ? પણ મેં એક ભૂલ કરી છે. કઈ ભૂલ? જ્યારે એક્સિડન્ટ થયો અને હું રોડ પર પડ્યો ત્યારે મેં લીલાને કહ્યું કે આઈ લવ હર. એવા ટાઈમે એવી હાલતમાં મને લાગ્યું હતું કે હું બચીશ નહીં, તો મેં કહી દીધું. અરે તો પણ મમ્મી પપ્પા સાથે વાત કરત, તારી બેન સાથે વાત કરત, છેલ્લે મારી સાથે તો વાત કરી શકત ને? એ બધું મને ફ્લેશિસની જેમ દેખાઈ રહ્યું છે, પણ છેવટે લીલાનો ચહેરો જ દેખાઈ રહ્યો છે. શું